હેલો બાળ દોસ્તો કેમ છો ચાલો મારા શૈક્ષણિક વિડીયો તમને સીધા જોવાના મળે ચાલો બાળ દોસ્તો હવે આપણે જોઈએ મીના પાસે છત્રીસ સ્કૂલ છે તે નીચે મુજબ ની ગોઠવણી કરે છે જો છ ફૂલની હાર બનાવે છે તો ઊભી હાર કેટલી થાય તો આડી છ ફૂલની એટલે આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચને છ આડા તો ઊભા પણ છ થયા તો છ છ છત્રીસ છ ફૂલની છ હાર બને ચાલો જો નવ ઉભી હાર કરે એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને નવ તો કેટલી હાર તો આડી એક બે ત્રણ ચાર ઊભી ચાર આડી છત્રીસ તો નવ ઉભી હારના કેટલા આડી આડી હરોળ કેટલી ચાર ને ઊભી હરોળ નવ ચાલો હવે જો દસ ફૂલ ની હાર કરે છે દસ ફૂલ ઉભા મૂકે છે એક લાઈન બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આડી હાર કેટલી કરે છે એક બે ત્રણ ચાર ચાર કરે પણ અહીંયા પૂરી નથી એટલે ત્રણ આખી છે ત્રણ આખી છે એટલે કેટલી હાર બને ત્રણ ત્રણ હાર આખીને વધે કેટલા ફૂલ છ ફૂલ વધે ચાલો ખ્યાલ આવ્યો હવે જુઓ રીટાની શાળામાં બાળકો અમદાવાદ થી વડોદરાના પ્રવાસે જવાના છે કુલ બસો દસ બાળકો શાળામાંથી જવાના છે આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો હવે આપણે જોઈએ જો વિદ્યાર્થીઓને બાવન સીટ વાળી ચાર બસમાં બેસાડવામાં આવે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે ચાલો એક બસમાં કેટલા બાળકો બેસે બાવન એવા કેટલા બસ ને આપણે લઈ જવાના છે કેટલા તો ચાર બસ લઈ જવાના છે ચાર દો આઠ ગુણાકાર કરીએ પાંચ ચોક વીસ બસો આઠ બાળકોને જગ્યા મળે કેટલા મળે બસો આઠ ને લઈ કેટલા જવાના છે બસો દસ એટલે બે બાળકોને ના મળે ને બાવન સીટવાળી ચાર બસ હોય તો બેસવાની સીટ કેટલા બાળકોને ન મળે તો જો આપણને બસો આઠ જણને તો મળે છે બસો આઠ જણને મળે ને બસો દસ લઈ જવાના હતા એમાંથી તમે બાદ બાકી કરો બસો આઠ એટલે કેટલા રે દસ માંથી તો બે અહીંયા દસક તો બે બાળકો કેટલા બાળકોને જગ્યા ના મળે બે ચાલો તો આ આ રીતે તમે વાંચીને દાખલા ગણી શકો છો હું થોડી સમજૂતી આપી દઉં છું જો છત્રીસ સીટવાળી બસ હોય તો કેટલી બસ કેટલી બસ જોઈએ કે તેમાં કેટલા સીટ ખાલી રહે તો છત્રીસ હોય તો બસો દસ બાળકોને આપણે બેસાડવાના છે ને છત્રીસ સીટવાળી બસ તો કેટલા જોઈએ કેટલા બસ જોઈએ તો છત્રીસ કરો તો બસ બસ મળી જાય અને જો લઈ જઈએ તો થોડી ખાલી રહી એટલે જો આ રીતે ગણી શકો તમે હવે જો વિદ્યાર્થીઓની સંખ્યા એકસો એસી હોય તો છત્રીસ સીટ વાળી કેટલી બસ જોઈએ આમાં પણ તમે एक सौ भाग्या छत्रिश करो सौ ने भगया छत्रिश तो कितना के पांच बस मड़े कितनी बस मड़े पांच सॉरी એકડા અંગ્રેજી અને ગુજરાતી બે મિક્સ થઈ જતા છે બાળ દોસ્તો ને અહીંયા છત્રીસ સીટ વાળી બસ હોય તો કેટલી બસ જોઈએ તો કેટલા સીટ રહે તો બસો દસ ભાગ્યા આપણે છત્રીસ કરીએ બસો દસ ભાગ્યા છત્રીસ તો પાંચ બસ અને હજુ બાળકો વધી જાય તો આપણે છ બસ લઈએ તો છ બસ લઈએ તો હજુ ખાલી રહે તો જો છત્રીસ ગુણ્યા છ ચાલો છત્રીસ ગુણ્યા છ કરીએ છ બસ કરીએ છત્રીસ ગુણ્યા છ બસ તો બસો ને સોળ બાળકો ને બેસાડી શકીએ કેટલા ને બેસાડી શકીએ બસો સોળ ને બાકીના બાળકો

પહોળા પુલ એકની પાછળ એક એવી સાત મીટર લાંબી કેટલી બસ ઊભી રહે તો બસો એંસી મીટર પહોળો પુલ છે ને બસો એંસી મીટર પહોળો પુલ છે ને એવી સાત મીટર લાંબી કેટલી બસ ઊભી રહે તો બસો એંસી ભાગ્યા સાત કરીએ શું કરીએ બસો એંસી મીટર ભાગ્યા સાત તો પાછળ આપણને બસો મળી જાય ચાલો તો કેટલી બસ મળે ચાલીસ તમે ભાગાકાર કરી ત્રણ મીટર લંબાઈ ના કેટલા ટેબલ ગોઠવી શકાય છવ્વીસ મીટર લંબાઈના સ્ટેજ પર ત્રણ મીટર લંબાઈ કેટલા તો આ છવીસ ભાગ્યા ત્રણ કરી શકો ચાલો હાલ નદીના પુલની સપાટી પચાસ મીટર નીચી છે ચોમાસામાં પાણી આવતા પાણીની સપાટી પુલ થી એકવીસ એકવીસ મીટર મીટર લાંબી નીચી રહે છે ચોમાસા ને વચન તફાવત કેટલો જો હમણાં પચાસ છે પચાસ માંથી એકવીસ બાદ કરી દઈએ તો ઓગણત્રીસ આવે ઓગણત્રીસ વત્તા પચાસ હમણાંનું અને ઓગણત્રીસ પુલથી નીચેનું લેવલ છે પાણીનું કુલ થાય ઓગણા એસી પચાસ છે અને પછી એનાથી વધારે કેટલું હોય તો ગણી શકો સહેલો છે ચાલો એક બસમાં સો ડીઝલ ભરવામાં આવ્યું જો ડીઝલનો ભાવ બોતેર હોય તો કેટલા આ સો ગુણ્યા કરો આ ગુણાકારના દાખલા છે છ બસ કુલ છ બસ છે બસમાં દસ લિટર ડીઝલ પૂરવામાં આવે સો લિટર પૂરવામાં આવે તો કેટલા રૂપિયા છ બસ છે ને દરેક બસમાં એટલે સો ગુણ્યા છ એટલે કે છ લિટર ને એક લિટરના બોતેર રૂપિયા એટલે કે છસો ગુણ્યા બોતેર કરો એક બસમાં માં સો લીટર છ બસમાં છ લિટર ને છસો લિટર ગુણ્યા બોતેર એટલે તમારા જવાબ આવશે નટમાં સરસ ગણજો એક બસમાં ડીઝલ પુરવાના દસ મિનિટ લાગે છે તો ચાર બસમાં કેટલા તો એકમાં દસ ગુણ્યા માં કેટલા ચાલો સરસ માં જો એક ચિત્રમાં સાડા જંગલી બળદ એકસો સત્તર હરણ અને કેટલાક માણસો છે તો આ બેનો આપણે સરવાળો કરીએ ને આ માંથી બાદ કરીએ શું કરીએ બાદ તો આપણા માણસોના ચિત્રો મળી જાય

આ બારમો દાખલો પણ તમને આવડશે વાંચીને ગણજો તેરમો બે અંકની સૌથી મોટી સંખ્યામાંથી પચાસ બાદ કરતા બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો નવ્વાણું નવ્વાણું માંથી પચાસ બાદ કરો ત્રણ પાંચ છ થી બનતી ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા લખો સૌથી મોટી સંખ્યા લખવા માટે શું લખાય તો બધાથી મોટી હોય તે નાની અને એમથી નાની સૌથી નાની કેમ કેમ લખો તો એમથી નાની એમથી નાની અને એમ થી મોટી આ રીતે બાદબાકી કરો હા ચાલો હવે બે પાંચ ત્રણ પાંચ છ થી એવી કઈ સંખ્યા બને કે જેને બે વડે ભાગતા નિશેષ સુધે ચાલો દિમાગ દોડાવીને કરજો હા બેની કહેવાની તમને દિમાગ દોડાવો ચાલો આ સરસ દાખલા છે આ વર્ષે હા તમ લોકોને ચાલો હવે આ કોઠા પરથી દાખલા ગણવાના છે એક જોઈએ ચાલો એક શિક્ષકે ટ્રેનની બસો રૂપિયાની ટિકિટ ખરીદી તો કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે તો જુઓ બસો રૂપિયાની ટિકિટ ખરીદે છે ને ટિકિટનો ભાવ કેટલો છે તો રૂપિયા એટલે આપણે ચાલીસ એક ટિકિટનો ભાવ ચાલીસ તો ચાલીસ પાંચ બસો હા ચાલીસ પાંચ બસો થાય તો પાંચ વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે પાંચ ચાલો માં ગણજો હા બાળકો હવે પચીસ વિદ્યાર્થીઓ તો કેટલા રૂપિયા થાય જો એક ટિકિટ છે ને આપણા બાળકો કેટલા બેસવાના પચીસ વીસ ગુણ્યા પચીસ કરો ચાલો આવડશે ને ગુણાકાર તો આ તમારો જવાબ આવશે ચાલો ત્રીજો વિશાલ ને બેસવું છે અને બોટિંગ પણ કરવી છે તો કેટલા રૂપિયા થશે વિશાલ ચકડોળના પચીસ રૂપિયા અને બોટિંગના ત્રીસ રૂપિયા તો શું કરશે વિશાલ પચીસ બોટિંગ ત્રીસ ચકડોળ ચકડોળ બોટિંગ ચકડોળના ત્રી પચીસ ને બોટિંગ ના ત્રીસ આનો સરવાળો કરીને તમે લખો હા સરસ નોટમાં લખજો ચલો ચોથો મેહોલ ટ્રેનમાં બેસે છે ત્યારબાદ જમ્પિંગ કરીને બોટિંગ પણ કરે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવે જો બેસે બેસે એટલે ચાલીસ રૂપિયા ત્યારબાદ જમ્પિંગ કરે છે એટલે ચાલીસ વત્તા જમ્પિંગ જમ્પિંગના કેટલા છે વીસ વત્તા બોટિંગ ના કેટલા છે ત્રીસ ચાલો આ ત્રણે સરવાળો કરો એટલે તમારો ચોથો દાખલો રાઉન્ડ કરી શકશે પિસ્તાલીસ મિનિટ લાગે છે તો ત્રણ કલાકમાં કેટલા ત્રણ કલાક ને મિનિટ કરીએ તો સાઈઠ ગુણ્યા ત્રણ મિનિટ ત્રણ કલાક છ તારી અઢાર એકસો ને એસી મિનિટ થાય એકસો એસી મિનિટ ભાગ્યા પિસ્તાલીસ કરીએ સાઈડ પર ગણજો હું અહીં ટૂંકમાં ગણાવું છું બાળ દોસ્તો હા સાઈડ પર તમે વ્યવસ્થિત ભાગાકાર કરીને ગણી શકો છો ચાલો હવે એકસો ને મિનિટ ભાગ્યા પિસ્તાલીસ એક રાઉન્ડ પિસ્તાલીસ નો થાય છે ને એટલે એમણે કેટલી કેટલા રાઉન્ડ કરવા પડે તો ચાર રાઉન્ડ કરવા પડે આમ વ્યવસ્થિત તમે નટમાં ગણો છઠ્ઠું બોટિંગ કરવા જેટ જેટલા સમયમાં કેટલી વખત જમ્પિંગમાં બેસી શકાય જો બોટિંગ કરવા માટેનો સમય છે કેટલો ત્રીસ મિનિટ તો જમ્પિંગ છે દસ મિનિટ તો ત્રીસ આમાં પણ કરીએ તો ત્રીસ ભાગ્યા દસ તો દસ તારી ત્રીસ તો બોટિંગની જગ્યાએ જમ્પિંગ કરવું હોય તો કેટલી વાર વખત કરાય તો ત્રણ વખત આ રીતે સરસ કરજો કરો બાળદોસ્તો ચલો વિયોને જરૂર શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો થેન્ક યુ બાળદોસ્તો હવે પછી આગળના વિડીયોમાં જોઈશું આભાર